મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરત અમદાવાદ મુંબઈ જતા માર્ગ પર ટેમ્પો ચાલક રોંગ સાઈડથી ઓવરટેક કરવા જતા પાછળથી કન્ટેનરમાં અથડાતા હતા. કન્ટેનર અને ટેમ્પો બંનેમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતના પગલે ટેમ્પો ચાલકને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. કન્ટેનરમાં યાનનો જથ્થો, જ્યારે આઈસર ટેમ્પામાં કેમિકલ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. તમને ફરી એકવાર જણાવી દઈએ, સુરતમાં અમદાવાદ મુંબઈ જતા માર્ગો ઉપર ટેમ્પો ચાલક રોંગ સાઈડથી ઓવરટેક કરવા જતા પાછળથી કન્ટેનરમાં અથડાતા કન્ટેનર અને ટેમ્પો બંનેમાં ભીષણ આગ લાગી હતી. હાલ તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, કન્ટેનર અથડાતા કન્ટેનર અને ટેમ્પો બંનેમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતના પગલે ટેમ્પો ચાલકને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. આગ હજુ પણ બેકાબુ છે. તમને ફરી એકવાર જણાવી દઈએ, કન્ટેનરમાં યાનનો જથ્થો અને ટેમ્પોમાં કેમિકલ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. સુરતમાં કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાલ તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, ઓવરટેક કરવા જતા પાછળથી કન્ટેનરમાં અથડાતા કન્ટેનર અને ટેમ્પો બંનેમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતના પગલે ટેમ્પો ચાલકને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.